रहमतुल्लाहि व बरकातहू शरीयती तरीक़ती राह दिखाना यही है हकीकत में कामे मशायख शरीयती तरीक़ती राह दिखाना यही है हकीकत में कामे मशायख खुला सरबसर राजे हकीकत पिया शौक़ से जिसने जामे मशायख पिया शौक़ से जिसने जामे मशायख शायर कहे छे कि हकीकत में तो શરિયત અને તરીકતની રાહ બતાવવી એ જ પીર મશાયખ બાવાનું કામ છે અને જે વ્યક્તિ પીર મશાયખ બાવાના ઇશ્કમાં સરાબોર થઈ જાય છે તેની આંખ સામેના બધા જ પડદાઓ હટી જાય છે દિનની રાહ તેને ચોખ્ખી દેખાવા લાગે છે એ પીર મશાયખ બાવા સૌથી પહેલા તો મોમિન કોમના ચિસ્તી ફરીદી મશાયખી સિલસિલાના તાજ ગિઝાલીએ વખત મુજદ્દીદે કોમ મિલ્લત હઝરત પીર મશાયલા ઉર્સની બધા કોમના લોકોને ખૂબ ખૂબ મુબારકબાદ હઝરત પીર મશાયક એટલે આપણા સિલસિલાના તાજ એક દુનિયાવી દાખલો આપું તો ખેડૂતોના ખેતરમાં એક પાણીનું હેડ હોય છે જ્યાંથી પૂરા ખેતરમાં પાણી જાય છે આખા ખેતરમાં ત્યાંથી જ પાણી જાય છે બસ એવી જ રીતે આ મશાયખી બગીચાના દરેક ફૂલ સુધી આપણા પીરો સુધી જે રૂહાનિયત આવે છે તેનું હેડ પીર મશાયખ બાવા છે આવું આજે આપણે પીર મશાયખ બાવાના નસબ એટલે કે આપ કોની ઓલાદ છો એ ખિલાફત એટલે કે આપને ક્યાં કયા સિલસિલાથી ખિલાફત છે અને કેવી રીતે તે અને આપની હયાતે જિંદગીનું મહાન કામ અને આપની કરામત વિશે થોડું ટૂંકમાં સમજવાની કોશિશ કરીએ સૌથી પહેલા આપનો નસબ જોઈએ તો આપ સરકારે દુઆલમ સયદુલアンબિયા સનદુલアンબિયા અહમદે મુજ્તબા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલહી વસલ્મના પ્યારા દીકરી સયદા સયદા તયબા તાહિરા બинતે રસૂલલ્લા બા ادب હઝરત ફાતિમા સલમુલ્લા અલૈહા અને તાજદારે વિલાયત મોલાએ કાયનાત મોલા અલી કરમ અલ્લાહુ વજુલકરીમ ના સાહબ ઝાદા સૈયદુ શહદા ફાતેહ કરબલા હઝરત ઇમામ હુસૈન અલેહ સલામ ની ઓલાદ છો ઇમામ હુસૈન ના દીકરા ઇમામ ઝૈનુલાબદીન radii اللہ تعالیન્હો ઇમામ ઝૈનુલાબદીન ના દીકરા ઇમામ મોહમ્મદ બાકર radii اللہ تعالیન્હો ઇમામ મોહમ્મદ બાકર ના દીકરા ઇમામ જાફરુ સાદીક radii اللہ تعالیન્હો इमाम जाफुर सादिकदी अलाहोना दीकरा हज़रत सैयद इस्माइल रहमतुल्ला आलय आपनी ओलाद में चौबीसमी पेढ़ीए हज़रत पीर हसन कबीरुद्दीन कुफर शिकन रहमतुल्ला अलय जेमने लाखों लोग ने दीने इलाम कबूल करव्यो हज़रत पीर हसन कबीरुद्दीन कुफर शिकन रहमतुल्ला आलय दीकरा हज़रत सैयद रहमतुल्लाह बाबा रहमतुल्लाह बाबा दीकरा मोटा पीर मशाइ बाबा મોટા પીર મશાયક બાવાના દીકરા અબુલ હસન બાવા આપનો મજાર કડીમાં છે અબુલ હસન બાવાના દીકરા શહીદ સૈયદ ઝૈનુદ્દીન બાવા શહીદ સૈયદ ઝૈનુદ્દીન બાવાના દીકરા સૈયદ સદરુદ્દીન બાવા અને શહીદ અને સદરુદ્દીન બાવાના દીકરા શહીદ સૈયદ ફાજિલ શાહ બાવા આપનો પણ મજાર કડીમાં છે અબુલ હસન બાવાથી લઈ અને ફાજિલ શાહ બાવા સુધી બધાના મજાર કડીમાં છે સઈદ સૈયદ ફાજિલશાહ બાવા આપના ચાર દીકરાઓ સૌથી મોટા દીકરા ઝૈનુદ્દીન બાવા ત્યારબાદ બીજા નંબરે સૈયદ પીર હસનશાહ બાવા ત્રીજા નંબરે સૈયદ પીર મશાયખ બાવા અને ચોથા નંબરે સૌથી નાના દીકરા હઝરત બાલાપીર બાવા અહીંયા હું તમને એ બતાવી દઉં કે બાલાપીર બાવા કડીમાં જે છે એ અને પીર મશાયખ બાવા આ બંને સગ્ગા ભાઈ છો પીર મશાયક બાવા મોટા ભાઈ છે બાલાપીર બાવા નાના ભાઈ છે અને આ ચારેય ભાઈઓમાં ઓલાદ પીર મશાયક બાવાથી ચાલી આ આપણા પીર કુટુંબનો નસબી સિજરો છે પીર મશાયખ બાવા બાદ પણ પીર મશાયક બાવાના બે દીકરા મોટા દીકરા અબ્દુલ્લા બાવા નાના દીકરા ફાજિલ શાહ બાવા મોટા દીકરા અબ્દુલ્લા બાવાના બે દીકરા દીવાનજી બાવા અને નાના દીકરા સાદુલ્લા બાવા આપણું જે પીર કુટુંબ છે એ સાદુલ્લા બાવાની ઓલાદથી છે એટલે સાદુલ્લા બાવાના દીકરા નજમુદ્દીન બાવા નજમુદ્દીન બાવાના દીકરા નિઝામુદ્દીન બાવા નિઝામુદ્દીન બાવાના દીકરા પીર સાહબ બાવા નવાવાસ અને નવ પીર સાહબ બાવાના દીકરા એટલે મીરુમિયા બાવા અને મીરુમિયા બાવાના દીકરા નાના કાસિમ અલી બાવા ઢોળકા અને નાના કાસિમ અલી બાવાના ચાર સિતારાઓ જો ઉંમરના લિહાઝથી વાત કરું તો સૌથી મોટા દીકરા હઝરત પીર સૈયદ અબ્દુલ મુત્તલિક બાવા ત્યારબાદ હઝરત પીર સૈયદ મુઝફ્ફર હુસૈન બાવા ત્યારબાદ હઝરત પીર સૈયદ અલી ફૈઝુર રહેમાન એટલે કે મોમિનશાહ બાવા અને સૌથી નાના દીકરા એટલે સૈયદ પીર સૈયદ નઝર બાવા આ આપણા પીર કુટુંબનો નસબી સિજરો છે તો હવે તમને એક સવાલ થાય કે આ બધું તો બરાબર પણ પીર મશાહેક બાવા આપણા સિલસિલાના તાજ કેવી રીતે આવો એ સમજવા માટે આપણે આપણો ખિલાફતી સિજરાને સમજવો પડશે હઝરત પીર સૈયદ કાસિમ અલી બાવા હુસેની સિરીઝમાં લખે છે કે પીર મશાહેક બાવા પહેલાં સુધી આપણે શોહરવર્દી સિલસિલામાં હતા પરંતુ પીર મશાહક બાવાના અબ્બા બાવા બાબા બાવાને શોહરવર્દી ખિલાફત આપે ત્યાર પહેલાં જ આપ શહીદ થઈ ગયા એટલે પીર મશાક બાબાને પોતાના અબ્બાના મુરીદોને સાચવવા માટે અને કોમના બીજા લોકોને મુરીદ બનાવવા માટે ખિલાફતની જરૂર ઊભી થઈ તો આપે પીરની તલાશ શરૂ કરી એ જ અરસામાં ચિશ્તી ફરીદી સિલસિલાના મહાન બુઝુર્ગ હઝરત ખ્વાજા શેખ તાજુદ્દીન કુતબે જમા લે અમદાવાદમાં તશરીફ લાવેલા હતા આપે તેમની શોહબત ઇખતિયાર કરી અને આપે ખિલાફતની માંગણી કરી તો ખૂબ રાજી થઈ હઝરત ખ્વાજા શેખ તાજુદ્દીન કુતબે જમા રમતુલ્લાલે પીર બાવાને મુરીદ બનાવી ચિશ્તી ફરીદી ચિશ્તી ફરીદી સિલસિલાની ખિલાફતથી આપને નવાચ્યા અને બસ ત્યારથી જ આપણે શોહરવર્દીમાંથી ચિશ્તી બન્યા આપણે આજે બધા ચિશ્તી છીએ તેની શરૂઆત અને કારણ પીર મશાયક બાવા છે િશ્તી સિલસિલાના બુઝુર્ગોથી જે રૂહાનિયત આપણા પીર કુટુંબ સુધી આવે છે તે મશાયક બાવાથી જ થઈને આવે છે એટલા માટે જ પીર મશાયક બાવા આપણા સિલસિલાના તાજ છે અને એટલે જ આજે આપણો સિલસિલો એમના નામથી એટલે મશાયખી સિલસિલા તરીકે ઓળખાય છે આપણો ખિલાફતી સિલસિલો સમજીએ તો સૌથી પહેલા हुजूर मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम आपे आपेता खिलाफत मौलाए कायनात मौला अली करमला वजुल करीम ने आपी मौला अली ए, ए खिलाफत ख्वाजा हसन बसरी रदी अल्लाह ने आपी त्यां थी ते खिलाफत नीचे थती थती, थती चिश्ती सिलसिला महान बुजुर्ग ख्वाजा अबू इशाक सामी चिश्ती रहमतउल्लाई सुधी आई ए खिलाफत नीचे थती थती शैखल इस्लाम हुजूर ख्वाजा उस्मान हरबनी राहमतउल्लाय पास ए चिश्ती खिलाफत ख्वाजाए ख्वाजगा पनाए शिफाए दर्द मंदा नायब ए रसूल हुजूर ख्वाजा मोइनुद्दीन चिश्ती अलैहि एटले के गरीब नवाज ने आपी गरीब नवाजे आ खिलाफतना सदर खलीफा हजरत ख्वाजा कुतुबुद्दीन कुतबुद्दीन बख्तियार काकी रहमतुल्लाई ने अपी ख्वाजा कुतबुद्दीन बख्तियार काकी ते खिलाफत हज़रत उमर बिन अल खत्ताब रदी अलाहो हज़रत उम्म -e फारूक रदी अल्लाह तलाहोनी ओलाद बाबा फरीद मशूद गंजे शक्कर रहमतुल्ला अल ने आपी बाबा फरीदे पोता सदर खिलाफत पोता औलाद ख्वाजा शेख बदुरुद्दीन बाबा ने आपी त्या खिलाफत બાબા ફરીદની જ ઓલાદમાં તેમના તેરમાં સજ્જાદા નસીન હઝરત ખ્વાજા શેખ તાજુદ્દીન કુદબે જમા રહેમતુલ્લા અલી પાસે આવી અને બસ ત્યાંથી તે ખિલાફત આપણા પીરો મુર્શિદ પીર મશેખ સાની રહેમતુલ્લા અલી પાસે આવી એટલા માટે જ આપણા સિલસિલાને ચિશ્તી ફરીદી કહેવામાં આવે છે કેમ કે બાબા ફરીદ બાબા ફરીદ બાદ આપની ઓલાદમાંથી તેરમાં સજ્જાદા નસીન હઝરત ખ્વાજા શેખ તાજુદ્દીન કુદબે જમા રહેમતુલ્લા અલયથી પીર મશાક બાવાને ખિલાફત મળી પીર મશાક બાવા આપ ખૂબ કામિલ બુઝુર્ગ છો આપની જિંદગીનું મહાન કામ એ આપે લખેલ દીવાને મશાયક છે આમ તો આપે કુલ અઢાર કિતાબો લખી તેમાં તેર કિતાબ દિવાને મશાયકની અને પાંચ બીજી કિતાબો આપે કુલ બે હજાર ત્રણસો અઠ્ઠાવન બયાન ગઝલ રૂપે લખી દીવાને મશાયાખના તેર ભાગ મુકમલ કર્યા જેમાં આપે શરીયત સુન્નત તરીકત દિને ઈસ્લામના અમલ ઇસ્લામનો ઇતિહાસ અને બિદ્દત વિશે ખૂબ વિસ્તારથી લખ્યું છે આપને ઇલ્મ સિદ્ધુ હુઝુર સલલાહુ અલી વસલમની બારગાહે અકદસથી મળ્યું આપને બચપનમાં જ અલ્લાહ તાલાના પેરા હબીબ સલ્લાહુ અલહી વસલ્લમના દીદાર થયા આપની કરામતો કમાલ દરજાની છે ભારતના ઇતિહાસમાં પણ તેનું સ્થાન છે તેના પરથી આપણને ખ્યાલ આવે કે અલ્લાહનો અલ્લાહ તાલાનો કરમ અને હુઝુર સલ્લાહ અલી વસલ્લમના નિગાહે કરમના કારણે પીર મશાક બાબા ખૂબ મોટા દરજા પર છે આપનો અને હઝરત ઔરંગઝેબ બાદશાહનો સમય એક હતો દક્ષિણ ભારત તરફ ગયા ત્યારે આપનો જ્યાં મુકામ હતો ત્યાં જ ઔરંગઝેબ બાદશાહના લશ્કરે કિલ્લાનો ઘેરાવ કર્યો હતો એટલે લશ્કરની નજીક જ આપનો મુકામ હતો એટલે લશ્કરના કેટલાય સિપાહી અને સરદારો આપની મુલાકાત થતી હતી આપની સાથે આપની છાપ એક નેક

અને સમય પણ આપી દીધો શોભાન સિપાહીઓએ આ ખુશખબરી બાદશાહને બતાવી તો આલમગીર બાદશાહ તે સમયની રાહ જોવા લાગ્યો અને બાવાના બતાવ્યા પ્રમાણે એ જ તારીખે એ જ દિવસે બીજા પૂરનો કિલ્લો ફતેહ થયો ત્યાંનો બાદશાહ ઔરંગઝેબ બાદશાહની શરણમાં આવ્યો આ ફતેહ બાદ પીર મશાહેક બાવાની શોહરત એક કામિલ બુઝુર્ગ એક કામેલ ફરી ફકીર તરીકેની ચારો તરફ ફેલાઈ ગઈ આ બનાવ બાદ અલ્લાહ તાલા તરફથી પીર મશાક બાવાને ફરી ગોલકુંડા જીતવાની બશારત થઈ અહીંયા હું તમને એ બતાવી દઉં કે બીજા પૂરતો એક નાનો કિલ્લો હતો પરંતુ આજે ગોલકુંડા છે એ ખૂબ મોટો કિલ્લો છે ખૂબ મોટો દક્ષિણ ભારતનો સૌથી મોટો કિલ્લો તેના માટે એમ કહેવામાં આવે છે કે દક્ષિણ ભારતનો અભેદ કિલ્લો એટલે ગોલકુંડાનો કિલ્લો અને ગોલકુંડાના કિલ્લાનો બાદશાહ અત્યારે અબુલ હસન તાનાશાહ હતો અને તેની પાસે હીરાની ખાણો હતી એ પરથી તમને અંદાજો આવે કે કેટલો પૈસો એની પાસે હશે અને બીજાપુર નાનું રાજ્ય એને જીતવામાં આટલો બધો સમય લાગ્યો તો ગોલકુંડાને જીતવાનું તો હજુ દિમાગમાં પણ નહોતું છતાં અલ્લાહ તાલા તરફથી પીર મશાક બાબાને બસારત થઈ બાબાએ આ ખુશખબર સિપાહીઓને આપી કે આલમગીર બાદશાહ તારીખ ચોવીસ ઝીલકાદ હિજરી એક હજારને અઠ્ઠાણુંના દિવસે ગોલકુંડા ફતેહ કરશે અને ત્યારબાદ બાવાની બશારત પ્રમાણે એ કિલ્લો પણ ફતેહ થાય છે બાદશાહ આલમગીર પોતાના દરબારમાં બાવાનું ખૂબ માન સન્માન કરે છે અને આપને નજરાના રૂપે ખૂબ જમીન અને દોલત આપવા માટે આગળ આવે છે બાવા ખૂબ નિખાલસતાથી કહે છે કે હું તો એક ફકીર છું આ દોલતની મારે શું જરૂર ત્યારબાદ આપ એ વિશાળ દોલતને ઠોકર મારી નીકળી જાઓ છો અલ્લાહ તાલાની બારગાહના આવડા મોટા બુઝુર્ગ આપણા સિલસિલાના તાજ છે એ ખૂબ ફખરની વાત છે આજે મહાન બુઝુર્ગનો ઉર્ષ મુબારક છે બધા મમ્મીનો કાલે ખૂબ ફાતિયા ખાની આપો અને દુઆ કરો કે અલ્લાહ તાલા તેના પ્યારા હબીબના વસીલાથી આપણને સૌને અને આપણી ઓલાદને પીર મશાખ બાવાના ઝેરે નજર રાખે અને આપણા સિલસિલાના બુઝુર્ગોના દર્જાત ખૂબ બુલંદો બાલા કરે આમીન સુમ